વિદ્યાર્થીઓ, હવે આપણને સાધે પોથી પાના નંબર 7 ઉપર થોડાક વિરોધી શબ્દોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ આપેલા છે, તો તે આપણે સાધે પોથીમાંથી આપણે સમજી લઈએ. તમે જોઈ શકો છો કે પહેલાં આપેલા છે સ્પેલિંગ, તેની બાજુમાં આપેલા છે ઉચ્ચાર, અને તેની બાજુમાં આપેલો છે અર્થ, અને તેની સાથે જ બાજુમાં આપેલો છે તેનો વિરોધી શબ્દ. તો પહેલું આપેલું છે અપ, એટલે કે ઉપર. ત્યારબાદ આવશે ડાઉન, ડાઉન એટલે નીચે. ત્યારબાદ આપેલું છે ઇન, ઇન એટલે અંદર. તેનો વિરોધી આવશે આઉટ, એટલે કે બહાર. ત્યારબાદ છે રાઇટ, રાઇટ એટલે સાચું. રાઇટનો બીજો અર્થ જમણું પણ થાય. તેનો વિરોધી શબ્દ છે રોંગ, એટલે કે ખોટું. ત્યારબાદ આવશે હેપી, એટલે કે સુખી. ત્યારબાદ આવશે સેડ, એટલે કે દુઃખી. ત્યાર પછી છે સ્ટ્રોંગ, એટલે કે મજબૂત. તેનો વિરોધી આવશે વીક, એટલે કે નબળું. ત્યારબાદ છે ગુડ, એટલે કે સારું. તેનું વિરોધી થશે બેડ, એટલે ખરાબ. ત્યારબાદ છે ક્લીન, એટલે કે ચોખ્ખું. તેનો વિરોધી શબ્દ બને ડર્ટી, એટલે કે ગંદુ. ત્યારબાદ છે રિચ, એટલે કે પૈસાદાર. વિરોધી થશે પુઅર, એટલે ગરીબ. ત્યારબાદ છે વેટ, એટલે કે ભીનું. તેનો વિરોધી શબ્દ બનશે ડ્રાય, એટલે કે કોરું. ત્યારબાદ થશે ન્યૂ, એટલે કે નવું. તેનો વિરોધી થશે ઓલ્ડ, એટલે કે જૂનું. જોયું વિદ્યાર્થીઓ, ઓલ્ડ શબ્દના બે અર્થ થશે. ઓલ્ડ એટલે જૂનું પણ થાય, અને ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થશે. ત્યારબાદ છે લાઇટ, એટલે કે હળવું. લાઇટ શબ્દના પણ બે અર્થ થશે. એક થશે હળવું, અને બીજો અર્થ થશે પ્રકાશ. તો હળવાનું વિરોધી થશે ભારે, અને તેને કહેશું આપણે અંગ્રેજીમાં હેવી. ત્યારબાદનો શબ્દ છે કમ, એટલે આવવું, અને તેનો વિરોધી થશે ગો, એટલે કે જવું. હવે તમે જોઈ શકો છો કે નીચે આપણને એક ચોરસ બોક્સ આપેલું છે. તેમાં આપણને નીચે કૌંસમાં થોડાક શબ્દો આપેલા છે. તો આપણે શું કરવાનું છે કે જે કૌંસમાં શબ્દો આપેલા છે તેના વિરોધી અર્થવાળા શબ્દો આપણે ગોતવાના છે. તો સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ. જુઓ, પહેલો શબ્દ આપેલો છે સ્મોલ, તો એનો વિરોધી અર્થ શું થશે? બિગ. તો આપણે નીચેના ચોરસમાંથી બિગ શબ્દ ગોતવાનો છે. તમે જોઈ શકો છો કે પાંચમી લાઇનમાં ઊભો ગોળ કરેલું છે, જે બી આઈ જી, બિગ ઉપર ગોળ કરેલું છે. ત્યારબાદનો શબ્દ છે ફેટ, તો આપણે શું ગોતવાનું છે? એનું વિરોધી, એટલે કે થીન. જુઓ, ચોથી લાઇનમાં આપણે ટી એચ આઈ એન ઉપર ગોળ કરેલું છે. ત્યારબાદનો શબ્દ આપેલો છે ટોલ, તો ટોલનું વિરોધી થશે શોર્ટ. તો તમે જોઈ શકો છો કે સ્વાપોથીમાં સૌથી નીચેના શબ્દ ઉપર આપણે શોર્ટ ઉપર ગોળ કરેલું છે. વિદ્યાર્થીઓ, ત્યારબાદનો શબ્દ છે હોટ, હોટ એટલે ગરમ. તેનું વિરોધી થશે કોલ્ડ. તમે જોઈ શકો છો કે ત્રીજી લાઇનમાં આપેલો છે શબ્દ સી ઓ એલ ડી, કોલ્ડ ઉપર રાઉન્ડ કરેલું છે. કોલ્ડ એટલે કે ઠંડુ. ત્યારબાદ આવશે ઓલ્ડ, ઓલ્ડ એટલે કે વૃદ્ધ. તેનો વિરોધી શબ્દ થશે યંગ, એટલે કે યુવાન. જે શરૂઆતની લાઇનમાં વાય આપેલો છે ત્યાંથી ગોળ કરેલું છે, વાય ઓ યુ એન જી. ત્યારબાદનો શબ્દ છે હાર્ડ, હાર્ડ એટલે સખત. તેનું વિરોધી થશે સોફ્ટ. તમે જોઈ શકો છો કે વાયની નીચે એસ આપેલો છે, ત્યાંથી શરૂ કરીને એસ ઓ એફ ટી ઉપર ગોળ કરેલું છે. અને છેલ્લો શબ્દ છે ઓપન, ઓપન એટલે ખુલ્લું, તો એનો વિરોધી થશે ક્લોઝ. તમે જોઈ શકો છો કે તમે ચોથી લાઇનમાં સી એલ ઓ એસ
ઈ તેના ઉપર ગોળ કરેલું છે. વિદ્યાર્થીઓ, તમે આવી રીતના ઘણી વખત છાપામાં કે બીજી કોઈ બુકમાં આવા શબ્દ ચોરસ આપેલા હોય અને તેમાંથી આવા ગોળ શબ્દ ગોતવાના હોય છે, તો તમે ઘરે પણ આવી રમત કરી શકો છો.